જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી જેમાં તમારો પાઠ 3 સંખલાની બહેન છીપલી તે આપણે ભણીશું। તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખોલો મિત્રો। તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 51 જુઓ મિત્રો, જેમાં કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો। જુઓ મિત્રો, અહીં તમને એક કોષ્ટક તમારી પાઠ્યપુસ્તક ખોલશો જેમાં પેજ નંબર 51 ઉપર આ પ્રશ્ન છે કે કવિતામાં કોઈ એવી વસ્તુ છે કે જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, એવા નામ આપેલા છે, તો એવા કયા નામ છે કે જેને તમે જોઈ શકો, અડી શકો છો, તેમજ જમીન સાથે કે આકાશ સાથે કોઈ એનો સંબંધ હોય। જો એવી કોઈ વસ્તુઓ હોય, કવિતામાં એવા શબ્દ વપરાયા હોય, તો એ તમે આ કોષ્ટકમાં લખો। જેમ કે જુઓ, અહીં ઉદાહરણ તરીકે આપેલું છે, સૌપ્રથમ દેખાય, અડી શકાય, પછી જમીન અને આકાશ। તો દેખાય એમાં તો કે રેતી, રેતી છે આપણે જોઈ શકીએ છીએ, આ રેતીને આપણે તો કે અડી પણ શકીએ છીએ, એ ખાનામાં પણ મેં રેતી લખ્યું। પાછું જમીન સાથે સંકળાયેલી પણ છે એટલે જમીન સાથે રેતીનો સંબંધ છે, પણ હા આકાશવાળા ખાનામાં માઇનસની નિશાની છે। શા માટે એમ મિત્રો? તો કે આકાશ સાથે રેતીને કોઈ સંબંધ નથી। હવે એવી રીતે બીજું ઉદાહરણ તમને આપેલું છે મિત્રો, તારા। તો તારા છે તો એ આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ નથી, અડી શકતા, એટલે એ બોક્સમાં માઇનસની નિશાની। જમીન સાથે સંબંધ છે તો પણ જમીન સાથે સંબંધ નથી એટલે માઇનસની નિશાની। આકાશ સાથે તો કે હા, એટલે આપણે અહીંયા શું લખ્યું, તારા। જ્યાં સંબંધ દર્શાવે છે ત્યાં એનું નામ લખવાનું, જ્યાં કોઈ સંબંધ નથી કે જેને તમે અડી નથી શકતા તો એ ખાનામાં શું કરવાનું, માઇનસની નિશાની। હવે એવી રીતે મેં શબ્દ લીધો ઓશિકા, તો ઓશિકા અડી શકાય છે, હા જમીન સાથે સંબંધ નથી, આકાશ સાથે સંબંધ તો કે નથી। ખેતર, ખેતરને અડી શકાય છે, જમીન સાથે સંબંધ છે, આકાશ સાથે નથી। કોતર, કોતરને આપણે અડી શકીએ છીએ, ત્યારબાદ જમીન સાથે સંકળાયેલ છે પણ આકાશ સાથે કશો સંબંધ નથી। એવી રીતે વાદળા આપેલા હોય તો વાદળા તો કે અડી શકાય તો કે ન અડી શકાય, જમીન સાથે સંબંધ છે તો કે ના, આકાશ સાથે તો કે હા, બરોબર। આ રીતે શબ્દો છે એ બીજા અન્ય જેમાં કવિતામાં આપેલા છે, બીજા અન્ય શંખ છે, છીપલા છે, તારલા છે, તારા તો આવી ગયા, શંખ, છીપલા, વાદળી વગેરે જેવા શબ્દો આપણે વાપરી શકીએ, વાયરો એટલે કે પવન, અને એના વિશે તમે આ કોષ્ટકમાં વધુ આગળ કે જેને આપણે અડી શકીએ છીએ કે નથી અડી શકતા, જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ છે, એ તમે આ રીતે કોષ્ટક દ્વારા વધારે જાણકારી મેળવી શકો છો। ત્યાર પછી જુઓ મિત્રો, ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી શબ્દ લખો અને જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો। મિત્રો, હવે અહીં તમને થોડાક વાક્યો આપેલા છે, એમાં બંને ભાઈ બહેન વહેલી સવારે છે કુદરતની પ્રકૃતિના ખોળામાં જે રમતો રમે છે, જે વસ્તુઓ જુએ છે કુદરતની, પર્વતો, પહાડો, નદીઓ, અને પોતે મનોમન જે વિચારે છે, તો અહીંયા તમને એમ કહેવામાં આવ્યું છે કે આ બંને ભાઈ બહેને જે જે વસ્તુઓમાં જે જે ક્રિયાઓ કરેલી હોય ત્યાં કરેલી લખવાનું, અને જે ક્રિયા કરી નથી પણ ઈચ્છા ધરાવે છે તો ત્યાં ઈચ્છા શબ્દ લખવાનો વાક્યના અંતે। જુઓ, મેં પણ પાઠ્યપુસ્તકમાં લખેલું છે એ રીતે, જેમાં તમારે ઉદાહરણ તરીકે તો આપેલું છે, ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા, ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા એટલે આ ક્રિયા બંને બેનભાઈએ કરેલી છે, તો અહીંયા જે કૌંસમાં શું છે, કરેલી। બીજી વાક્ય આપણે જોઈએ, ખેતર, કોતર પગપાળા ચાલ્યા, આ ક્રિયા પણ કરેલી છે એટલે અહીંયા કરેલી શબ્દ લખ્યો। આંબાવાડિયા ફરી વળ્યા, તો એમાં પણ ક્રિયા કરેલી છે, પગ દ્વારા એ ચાલી ચાલીને બધે જ જયા એટલે આંબાવાડી પણ ફરી વળ્યા એટલે કરેલી। ભાવતી રસોઈ બનાવવી છે,
भावती रसोई बनावी छे, तो ए इच्छा छे, बनावी नथी पण एने इच्छा व्यक्त करी छे, एटले त्यां इच्छा शब्द लखवानो। झाकणने उड़ी जतुं रोकवुं छे, तो ए पण शुं छे, इच्छा। धीमेथी बारणू उघाड्युं, तो ए क्रिया थई, के धीमेथी बारणू एमणे उघाड्युं, तो ए करेली शब्द आवशे। झाकणनी चुंदड़ीनो छेड़ो पकड़ी आकाशमां जवुं छे, तो ए इच्छा। झाकणना बनावनारने मळवुं छे, तो ए पण इच्छा। घरनी बहारना वातावरणनी हवानी मजा माणी, तो ए एणे घरनी बहारना वातावरणनी अने बहारनो जे पवन छे, वायरो छे, ए हवानी एणे मजा माणी, तो ए क्रिया एणे करेली छे, एटले अहींया करेली। સંખલા અને છીપલા વીણી વાદળમાં વેરવા છે, તો એ ઈચ્છા છે। આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે, તો એ પણ ઈચ્છા। ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, તો આ ક્રિયા કરેલી આવશે। તો મિત્રો, તમારે પણ જે ક્રિયા એમણે કરી હોય એમાં કરેલીને જેના માટે ઈચ્છા છે, તો એને શું લખવાનું ત્યાં? ઈચ્છા શબ્દ। એમ કે જેમ કે શંખલા અને છીપલા વીણી વાદળામાં વેરવા છે, રીતસર વાદળામાં શંખ અને છીપલા વીણી ન શકાય, પણ એવી પોતે શું મનથી એવું વિચારે છે, એમ તો એ ઈચ્છા થઈ। ત્યાર પછી જુઓ, જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો। જુઓ, અહીં જોડીમાં એટલે કે બબ્બેના ગ્રુપમાં તમારે બેસવાનું છે, જોડીમાં કાર્ય કરવાનું છે, પણ આપણે તો અહીંયા એકલાવે જ તમારે જાતે કરવાનું છે। જુઓ, અહીંયા તમને આ સૂચનામાં શું કહ્યું છે કે તમારે સૌ પ્રથમ વાક્ય વાંચવાનું, કે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લા ફરવા જવાની ગરમી ઓછી લાગે, તો જેને જે શબ્દ નીચે લીટી કરેલી છે એ શબ્દ પહોરે, તો પહોરે એટલે શું દર્શાવે છે? છાંયો છે, સમય છે કે રસ્તો, તો પહોર એટલે સમય થાય, તો આપણે સમય જે શબ્દ લખેલો એની નીચે ખરાની નિશાની કરેલી છે, તો તમારે પણ આ રીતે નિશાની કરવાની છે। ખાસ યાદ રાખજો, જે આ શબ્દ છે એનો બંધ બેસતો એનો સમાન અર્થવાળો શબ્દ હોય એ શબ્દ નીચે ખરાની નિશાની કરવાની છે, કે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાની ગરમી ઓછી લાગે છે। સાંજના સમયે આપણે ઉનાળામાં જો બધા ચાલવા જતા હોય, જેથી કરીને એને ઠંડુ વાતાવરણમાં ઠંડક મળે, તો પહોર એટલે શું થયો? સમય। પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈ બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ। જો પ્રિયાના મમ્મીએ ના પાડી કે તને શરદી થઈ છે, આઈસ્ક્રીમ ન ખાતી, રાત્રે મમ્મી સૂઈ ગયા, તો પોતે છાનીમાંની બિલ્લી પગે રસોડામાં જઈને બે આઈસ્ક્રીમ ખાઈ જાય છે, તો બિલ્લી પગે એટલે અહીંયા શબ્દ છે બિલ્લી પગે, તો છાનામાના ધીરે ધીરે કેમ મ્યાવ બોલીને, તો બિલ્લી પગે એટલે છાનામાના બિલ્લી છે એ આપણા ઘરમાં ઘૂસી જાય, પણ એવી શાંતિથી છાનામુના પગે આવે કે આપણને ખબર જ ન હોય, એટલે છાનામાના એને બિલ્લી પગે કહેવાય, ને બિલ્લી પગનો અર્થ થાય છાનામાના, તો અહીંયા છાનામાના નીચે ખરાની નિશાની કરવાની છે। બીજું વાક્ય, નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી। વહેણ, વહેણ એટલે તો જોરદાર, પ્રવાહ કે દિશા, આ ત્રણ શબ્દમાંથી પ્રવાહ, વહેણ એટલે કે પ્રવાહ થાય। નદીનો પ્રવાહ જ એટલો ઝડપી હતો કે હોડીને કિનારે લાવવી પણ મુશ્કેલ હતી, તો અહીંયા વહેણ એટલે પ્રવાહ, એની નીચે ખરાની નિશાની કરવાની। ચોથું વાક્ય, મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે। વચ્ચેથી સારી છે, કોર ઘસાઈ ગઈ છે, તો કોર એટલે તો વચ્ચે, ધાર, છેડે છેડે, ચારે બાજુ, તો કોર એટલે તો કે ધાર થાય, તો ધાર શબ્દ નીચે ખરાની નિશાની કરવાનું છે। ત્યાર પછી વાક્ય વાંચો, ખરા કે ખોટાની નિશાની કરવાની છે, ખોટું હોય તે સુધારીને બોલો। જો વાક્ય વાંચો,
साचू के खोटू करो, खोटू होय तो सुधारी ने बोलवानु। हवे अहीं तमारे शुं पूछवामां आव्युं छे के वाक्य ने वांचवानुं छे ए साचुं वाक्य छे के खोटू। जो साचुं होय तो त्यां तो साचानी निशानी ज करवानी छे, पण खोटुं वाक्य होय तो ए तमारे बोलवानुं छे, एनुं साचुं वाक्य बोलवानुं छे। ख्याल आव्यो? जो अहीं भाई बहन धाबड़ो ओढ़ीने घरमांथी भाग्या, आ विधान खोटू छे। भाई बहन धाबड़ो ओढ़ीने थोड़ाक भाग्या हता, ए तो छानामाना एमणां निकळी गया हता। पण कोने धाबड़ा ओढ़ाड़िया? तो भाई बहने ओसिका ऊपर बे धाबड़ा ओढ़ाड़ी घरमांथी भाग्या। आ वाक्य साचुं छे के भाई बहन ओसिका ऊपर बे धाबड़ा ओढ़ाड़ीने घरमांथी भाग्या। कोई उठी न जाय ते माटे भाई बहने काळजी लीधी, तो ए साचुं विधान छे। कोई उठी न जाय ए माटे पोते केवा सावचेतीथी छानामाना बिल्ली पगे घरनुं बारणुं उघाड़ीने जता रहे छे, तो ए साचुं विधान। त्रीजुं वाक्य, घरनी बहारनुं आकाश अंधकारथी भरेलुं हतुं। घरनी बहारनुं आकाश अंधकारथी भरेलुं हतुं तो ए खोटुं। घरनी बहारना आकाशमां चंद्रनुं અજવાળું હતું। શું હતું? ચંદ્રનું અજવાળું। ચોથું વાક્ય, ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી। ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી તો એ ખોટું છે। ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી, નિરાંત નથી અનુભવી પણ ખુલ્લી હવાની મોજ માણી અને આગળ ને આગળ વધતા જતા હતા। પાંચમું વાક્ય, ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા, તો એ વિધાન ખોટું છે। તો ત્યાં કે ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોતરોને વટાવીને ચાલ્યા। છઠ્ઠું વાક્ય, ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી, તો એ વાક્ય વિધાન સાચું છે। કે ખુલ્લી જગ્યામાં એટલે કે વાદળો ને શંખ છીપલા, નદી પર્વતો, ઠંડો મજાનો પવન, પક્ષીઓનો કલરવ, આવું બધું જોઈને ભાઈ બહેનને એમ થાય છે કે ઓહો આ સવારની તાજગી તો જુઓ કેવી મજા આવે છે, ઘરનું એ સાંકડા ઘરમાં તો આપણને ગમતું પણ નથી, આ કુદરતનું જુઓ તો ખરા કેવું બધું છે, મજા આવે એવું એમ। એટલે ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેને હવે પોતાનું ઘર ગમતું નથી, તો એ સાચું, પોતાનું ઘર હવે એને કેવું લાગે છે, સાંકડું લાગે છે। સાતમું વાક્ય, ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા। ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા તો એ વિધાન ખોટું છે। ખેતર વટાવતા ભાઈ બહેન આંબા વાળિયા ખૂંદી વળ્યા। ખેતર વટાવતા વટાવતા આંબા વાળીઓ એટલે કે આંબાના બાગ બગીચાઓ એને પણ ખૂંદી વળ્યા અને આગળ નીકળી જાય છે। આઠમું, ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે તો સાચું। ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે એ વિધાન પણ સાચું। તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે તો એ પણ સાચું। ત્યારબાદ વાક્ય વાંચો અને સાચું ક્લુ છે કે કલ્પના છે તે લખો। જુઓ મિત્રો, અહીં વાક્ય વાંચવાનું છે, આપેલ જે ખાનું છે એમાં તમારે વાક્ય સાચું ક્લુ છે કે કલ્પના। જો સાચું ક્લુ હોય તો શબ્દ સાચું ક્લો લખવાનું, કલ્પના હોય તો કલ્પના શબ્દ લખવાનો। જેમાં પ્રથમ વાક્ય જોઈએ, ખૂબ ઠંડો પવન વાય છે, ખૂબ ઠંડો પવન વાય છે તો એ સાચું ક્લુ છે। તો અહીંયા શબ્દ લખ્યો બોક્સની અંદર સાચું ક્લુ। ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે, આ કલ્પના છે, ક્યારેય આકાશમાંથી તારા નીચે લાવી શકાય નહીં એટલે અહીં કલ્પના જ આપેલી છે। અજવાળી રાતે ખેતર ફરવા છે, અજવાળી રાતે ખેતર ફરવા છે એ પણ એક શું છે, કલ્પના છે। કલ્પના એટલે મિત્રો વિચારથી તમે એમ વિચારી શકો, એ વસ્તુ સંભવિત નથી પણ એટલે કે થઈ શકે નહીં પણ તમે વિચારી શકો એમ। ચોથું વાક્ય, ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે, એટલે કે આવે, ખુલ્લી હવામાં ફરવાનો આનંદ આવે છે એને
खोड़े छे, तो ए वाक्य साचुकलू छे, साचु छे। खुली हवामां फरवानो आनंद तो खूब ज अनेरो होय छे, तो ए तो आनंदनी वात छे। पथरायेलू झाकड़ चूंदड़ी जेवुं लागे छे, तो आ वाक्य साचुकलू छे। पथरायेलू झाकड़ झीणा झीणा झाकड़ना जे बिंदुओ छे एना उपर सवारना ताजा ताजा सूरजदादाना किरणो पड़े छे, एटले चमकतुं लागे छे, एटले चूंदड़ी जेवी लागे छे, तो ए साचुकलू। भाई बहन भाग्या ते बा बापुने खबर नथी, तो ए पण साचुकलू। सोनेरी कोरवाळी वादळी लावी छे, तो एक कल्पना छे। सोनेरी कोरवाळी वादळी ना होय पण कल्पना। ત્યારબાદ કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દ શોધીને લખો। કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા હોય એવા શબ્દ તમારે ગોતીને લખવાના છે। દાખલા તરીકે જો અહીં જાગતા, જાગતાનો અર્થ ભાગતા થાય, એટલે કે ભાગવું। હવે જો એવા તમારે પાઠ્યપુસ્તકમાં છે, આગળ જાણતા, વાંકડું, ખાડવી, અજવાળિયા, બાંધશું, તો એમાં એને લગતા કાવ્યની અંદર એને લગતા જે એના જેવા એને અનુરૂપ શબ્દો હોય એ આપણે અહીં લખવાના છે। જેમ કે આગળ તો ધાબળા, જાણતા તો માણતા, વાંકડું તો સાંકડું, ખાડવી તો શાળવી, અજવાળિયા તો આંબાવાળિયા, બાંધશું તો રાંધશું, વગેરે જેવા શબ્દો છે એ તમારે અહીંયા બંધ બેસતા શબ્દો લખવાના છે જે કાવ્યમાંથી શોધીને। ત્યાર પછી કહે છે જોડીમાં કામ કરો, કવિતાના આધારે લખો, દરેક આવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો। જો શું કહે છે કે જોડીમાં કામ કરવાનું છે, કવિતાને આધારે તમારે લખવાનું છે, દરેક આવતા શબ્દો છે એનો ઉપયોગ કરી વાક્ય તમે બનાવી શકો છો અને લખી શકો છો। તો જુઓ એમાં કોષ્ટકમાં શું, કેવો, કેવી, કેવું શબ્દ છે। પ્રથમ હવા, હવા કેવો એમ આપણે ન કહી શકીએ, હવા કેવી એમ કહી શકીએ, એટલે અહીંયા જુઓ શબ્દ લખ્યો ખુલ્લી। કેવું તો કેવું, હવા કેવું કે હવા કેવો એ ન કહી શકાય, હવા કેવી એમ આપણે બોલી શકીએ, હવા અને ખુલ્લી। તો વાક્ય બનશે ખુલ્લી હવામાં ફરવાની મજા આવે, એ તો બધાને મજા આવે ખુલ્લી હવામાં ફરવાની। તો બીજું છે શબ્દ લેશું આપણે વાયરો, વાયરો એટલે પવન, એ તો ખબર છે ને, વાયરો કેવો તો કે વાહલો, વાયરો કેવો, વાયરો તો કે વાહલો, કેવી કે કેવું, વાયરો એટલે પવન થાય, પવન કેવી કે પવન કેવું એ યોગ્ય નથી, બંધ બેસતું નથી શબ્દ, એટલે કેવો તો કે વાહલો। વાક્ય બનશે ટાઢો હિમ જેવો વાહલો વાયરો છે, ટાઢો હિમ જેવો વાહલો વાયરો છે, જેમાં વાયરો અને વાહલો બંને શબ્દ આવી જાય છે। ત્યાર પછી આવે છે, અહીંયા આપણે ટાઢો પણ લઈ લીધો છે મિત્રો, ત્યાર પછી આવે છે ત્રીજું અજવાળું, તો અજવાળું, અજવાળું કેવો, અજવાળું કેવી એમ ન કહી શકાય, અજવાળું કેવું તો ત્યાં લખવાનું ધોળું છે ને, તમારે ધોળું જ લખેલું છે, ધોળું તો કે અજવાળું। વાક્ય બને ચાંદની રાતનું ધોળું અજવાળું તન મનને તાજગી આપે છે, ચાંદની રાતનું ધોળું અજવાળું તન મનને તાજગી આપે છે, બંને શબ્દો છે એ વાક્યમાં આવી જાય છે। ચોથું જોઈએ રેતી, તો રેતી તો કે કેવી, ચાંદી જેવી, રેતી કેવી, ચાંદી જેવી છે। કેવો કે કેવું એ રેતી કેવું કે રેતી કેવો એમ ન આવે, રેતી કેવી, ચાંદી જેવી। વાક્ય બને દરિયા કિનારાની સ્વચ્છ ચાંદી જેવી રેતીમાં રમવાની મજા આવે છે। પાંચમું જુઓ ઘર, ઘરને આપણે શું કહી શકીએ મિત્રો, રહેઠાણ પણ કહી શકીએ, ઘર અને રહેઠાણ। હવે ઘર અને રહેઠાણ, ઘર કેવું, રહેઠાણ કેવું, તો ઘર કેવું છે સાંકડું છે, રહેઠાણ મોકળું છે, ઘર ઘર છે એ સાંકડું છે। આ બંને ભાઈ બહેનને હવે પોતાનું ઘર સાંકડું લાગે છે, પોતાને ક્યાં રહેવું છે, હવે તો કુદરતના ખોળે રહેવું છે, મોકળાશથી રહેવું છે એમ। તો જો એનું વાક્ય
સાંકડું ઘર છોડી વનનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે। સાંકડું ઘર છોડી વનનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે। ત્યારબાદ છઠ્ઠું વાદળી। હવે વાદળી છે, વાદળી કેવી? સોનેરી કોરવાળી। વાદળી કેવી કહેવાની? સોનેરી કોરવાળી। વાદળી કેવો કે વાદળી કેવું એમ ન કહી શકાય। તો અમે સંધ્યા ટાણે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ। સંધ્યા ટાણે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ। તો આ વાક્ય જેમાં વાદળી અને સોનેરી કોર બંને આવી જાય છે। સાતમું રસોઈ। રસોઈ કેવી? તો કે ભાવતી રસોઈ, તમને મનપસંદ ભાવતી રસોઈ એમ। હવે એનું વાક્ય, અમે ભાવતી રસોઈ જમ્યા અને પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી। ભાવતી રસોઈ જમ્યા અને પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી। તો જોયું ને મિત્રો કેવી રીતે એના વાક્ય બની જાય છે, કેવા એના શબ્દનો અહીંયા કેવો, કેવી અને કેવું આ ત્રણેય શબ્દોમાં તમને પણ જોડતા આવડી જાય કે વાયરો એને શું કહેવાય, કેવો કહેવાય, કેવી કહેવાય કે કેવું, અજવાળું કેવો કહેવાય, કેવી કહેવાય કે કેવું કહેવાય, તો તરત તમને આ કોષ્ટક ઉપરથી ખ્યાલ આવે અને બંધ બેસતો શબ્દ તમે આ કોષ્ટક ઉપરથી શોધી શકો છો। જે આ શબ્દ છે એને અનુરૂપ આ ત્રણેયમાંથી શું લાગુ પડે છે એ તમને ખ્યાલ આવે। છેલ્લે આવે છે પ્રશ્ન જવાબ। જુઓ એમાં બે ત્રણ વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખો। જેમાં પ્રશ્ન પહેલો, ભાઈ બહેને ઘરેથી ભાગી જવા સી યુક્તિ કરી? ભાઈ બહેનને ઘરેથી ભાગી જવા કુદરતના ખોળે જવું છે અને મોકળાશથી ત્યાં રહેવું છે, તો આ માટે તેમણે સી યુક્તિ કરી? તો ભાઈ બહેન પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી, તેઓએ ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા। પાછલા પહોર એટલે વહેલી સવારની નિંદ્રા ઉડી જાય છે અને પોતે સૂતા હોય એ રીતે ઓશિકા રાખીને ત્યાં ધાબળા ઓઢાડી દીધા। બા બાપુને લાગે કે બાળકો હજી સૂતા છે ને આ ભાઈ બહેન તો કુદરતના દરેક વસ્તુઓ છે એને માણી રહ્યા હોય છે, એટલે ભાઈ બહેન પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી, તેઓએ ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને ચૂપચાપ ઘરેથી ભાગી ગયા। ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ના પડી? તો રાત્રિના પાછલા પહોરનો સમય હતો, રાત્રિના પાછલા પહોરનો સમય હતો, ભાઈ બહેનની નિંદર ઉડી ગઈ હતી, તેના મા બાપ ઊંઘતા હતા, તેવા સમયે ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડી ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા, તેથી મા બાપને ખબર ના પડી। પાછલા પહોરના સમયે મમ્મી પપ્પા સૂતા હતા અને આ બંને બાળકો ઓશિકા ઉપર ધાબળા ઓઢાડીને ત્યાંથી ચૂપચાપ બિલ્લી પગે ભાગી જાય છે, એટલે મા બાપને ખબર પડતી નથી। પછીનો પ્રશ્ન ત્રીજો, ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે। ભાઈ બહેન આ બધું ખૂબ ગમે છે। શું છે? ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે। ભાઈ બહેન આ બધું ખૂબ ગમી જાય છે। ચુંદડી શાની બનેલી છે? આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? જો ચુંદડી ઝાકળની બનેલી છે, ખાસ યાદ રાખજો મિત્રો, ભાઈ બહેનની જે જોઈ ને ચુંદડી એ શેની હતી? ઝાકળની ચુંદડી બનેલી છે અને આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચુંદડીનો છેડો ઝાલી આકાશમાં જશે અને જોશે કે એનો સાડવી એટલે કે એનો વણકર કોણ છે, એને બનાવનાર કોણ છે, એમ સાડવી એટલે ચુંદડીને બનાવનાર, એને વણનાર વણકર કોણ છે એમ। ચુંદડી ઝાકળની બનેલી છે ને, આવી ચુંદડી એ જોવાની ખતમ ન થાય એ માટે એ ચુંદડીનો છેડો પકડીને આકાશમાં જતા રહેશે અને ત્યાં જોશે કે આવી સુંદર મજાની ઝાકળની ચુંદડી કોણે બનાવી છે,
એનો વણનાર કોણ છે? ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે એ માટે ભાઈ બહેન શું કરશે? તો કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન આભથી તારલા લાવી ધરતીને ખોળે ખંખેરશે. ધરતી અને આકાશ બે સુંદર લાગે એટલે આભમાંથી જો ધરતીને સુંદર કરવી હોય તો શું કીધું? કે આભમાંથી ભાઈ બહેન છે આભલાના તારલા લાવશે અને ધરતીના ખોળે એ ખંખેરશે એટલે કે વેરી દેશે. અને તેઓ સોનેરી કોરની વાદળી લાવી ધરતી ઉપર ચારે બાજુ ચંદરવા બાંધશે. સોનેરી કોર વાળી વાદળી લાવી ધરતી ઉપર ચારે બાજુ ચંદરવો બાંધશે. અને આ જે સોનેરી કોરની વાદળી છે એના નીચે ભાઈ બહેન રહેશે. ભાઈ બહેન આ રીતે પોતાની વાત છે એ કરે છે કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે શું કરવું જોઈએ એમ. તો મિત્રો, અહીં આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આ પાઠમાં આપણે ફરી આગળ વધશું. તમે પણ આ વ્યવસ્થિત પ્રશ્નો સમજજો અને સાંભળજો, તમને પણ ખૂબ મજા આવશે. આવજો વિદ્યાર્થી મિત્રો.